ધાનેરા ખાતે બનાસ ડેરી દ્વારા દૂધ દિન અને મહિલા જાગૃતિ કાર્યક્રમ યોજાયો જે દૂધનો એક પણ રૂપિયો છે તેના પરિવારમાં કોઈ સુખી થતું નથી તેવું બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી દ્વારા જણાવવામાં આવ્યું હતું ધાનેરા ખાતે બનાસ ડેરી દ્વારા દૂધ દિન અને મહિલા જાગૃતિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને તેમાં મોટી સંખ્યામાં મહિલાઓ હાજર રહી હતી અને બનાસ ડેરી દ્વારા મહિલાઓને ઇનામો પણ આપવામાં આવ્યા હતા તેમજ મહિલા જાગૃતિ માટેની પણ વાત કરવામાં આવી હતી તેમજ પશુપાલકોને લંપી વાયરસથી જે પશુઓ અસર પામેલ છે તેમના માટે બનાસ ડેરી દ્વારા નવા દાણ પણ બનાવવામાં આવેલ છે તે બાબતે પણ પશુપાલકોને જાણ કરવામાં આવી હતી તેમજ જે લોકોના પશુઓ મૃત્યુ પામેલ છે તેમના માટે પણ દુખ વ્યક્ત કરવામાં આવ્યું હતું બનાસ ડેરી દ્વારા ધાનેરાને શ્રી કે આર આંજણા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે દૂધ દિન અને મહિલા જાગૃતિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં સૌથી વધારે દૂધ ભરાવનાર મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ દીપ પ્રગટથી લઈને સમગ્ર કાર્યક્રમનું સંચાલન પણ મહિલાઓ દ્વારા જ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી દ્વારા બનાસ ડે દ્વારા હાલમાં ચાલતી વિવિધ કામગીરી તેમજ આગામી સમયમાં પશુપાલકો માટે કરવામાં આવનાર કામગીરી માટે લોકોને જાણકારી આપવામાં આવી હતી તેમજ તેઓએ પશુપાલકોને પોતાની દેશી ગાય કેવી રીતે વધારે દૂધ આપશે તેને ટેકનોલોજી બાબતે પણ ખાસ ચર્ચા કરી હતી હાલમાં સૌથી વધારે દૂધ આપતી ગાયનું ઈંડું લેવામાં આવશે અને તેનું ફલીકરણ કરીને તે બીજી ગાયના ગર્ભમાં મૂકવામાં આવશે અને હાલમાં સમગ્ર ભારતમાં સૌપ્રથમ ઉપયોગ બનાસ ડેરી દ્વારા કરવામાં આવ્યો છે અને બનાસકાંઠા જિલ્લામાં હાલ ઓગણીસ જેટલી ગાયોમાં મૂકેલ છે જેમાં પાંચ ગાયોની ડિલિવરીઓ પણ થઈ ચૂકેલ છે જેથી આ પ્રયોગ સફળ થયો છે જેથી આગામી સમયમાં સારી દૂધ આપનાર ગાયો મળશે તેમજ ગાય ભેંસના છાણ બાબતે પણ જણાવ્યું હતું કે બનાસ ડેરી દ્વારા થોડા સમયમાં ધાનેરાના થાવર ગામે પણ પ્લાન્ટ નાખવામાં આવશે જેથી તેમને ગાય ભેંસનું છાણ પણ લેવામાં આવશે અને તેમાંથી પણ પશુપાલકોને આવક ઊભી થશે હાલમાં ધાનેરા તાલુકાના ખેડૂતો મધ ઉત્પાદન નથી કરતા તો આ મધના ઉત્પાદન કરવામાં પણ આગળ આવે તે જરૂરી છે વધુમાં શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે હું આજે ડેરીમાંથી ગાડીનું ડીઝલ કે એક રૂપિયો પણ ખર્ચનો લેતો નથી કેમ કે આ પશુપાલકોના ખૂન પસીનાનો રૂપિયો છે જેથી બીજા પણ તમામ મિત્રોને અપીલ કરું છું કે જે પણ લોકો આ પશુપાલકોના દૂધના રૂપિયા ખાય છે તે ક્યારેય સુખી થતા નથી તેના પરિવારમાં દેખજો કોઈ સુખી નહીં હોય માટે કોઈ દૂધનો રૂપિયો ખાવાનો વિચાર પણ ન કરતા તો કુદરતી પણ માફ ન કરે તેમ જણાવવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં બનાસ ડેરીના ડિરેક્ટર જોઈતાભાઈ પટેલ પૂર્વ મંત્રી હરજીવનભાઈ પટેલ સંસ્થાના પ્રમુખ રાયમલભાઈ પટેલ ભગવાનદાસ પટેલ ભૂરાભાઈ પટેલ રેશાભાઈ પટેલ કાકા તેમજ તમામ સમાજના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં બહેનો પણ ઉપસ્થિત રહ્યા હતા